જય દ્વારકાધીશ દ્વારકા રોડી ફેસબુક લાઈવ પેજ પર હું વૃંદા પાઠે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દ્વારકાની અંદર દ્વારકાધીશ મંદિરની એવી પ્રણાલી છે કે અહીં અખત્રીશથી કરીને અષાઢી બીજ સુધી પુષ્પ શૃંગારના દર્શન થાય છે અને આ દર્શન દરમિયાન જેઠ વૈશાખ પૂનમ હોય છે, જેઠ પૂનમ હોય છે ત્યારે ભગવાનને નૌકા વિહાર પણ કરાવવામાં આવે છે. દ્વારકાધીશને દ્વારકાધીશ સમક્ષ મોટો પાણીનો હોજ ભરી અને નૌકાની અંદર જે દ્વારકાધીશની બાલ સ્વરૂપ મૂર્તિ જે છે ગોપાલજી એને પધરાવવામાં આવે છે અને આ જ પ્રણાલીને દ્વારકાની અંદર નાના મોટા આવેલા સૌ કોઈ મંદિરો પણ અનુસરે છે અને એવું જ અહીં દ્વારકામાં આવેલું એક રિદ્ધિસિદ્ધિ ગણપતિ મંદિર છે. અહીં એક રિદ્ધિસિદ્ધિ સોસાયટી છે આખી દ્વારકાની અંદર અને ત્યાં એક એવું સારું એવું સુપ્રસિદ્ધ ગણપતિનું મંદિર આવેલું છે જ્યાં આજ જલયાત્રાના દર્શન છે. તો આપ સૌ કોઈ દ્વારકા ટુડેના માધ્યમથી લાઈવ દર્શન કરી રહ્યા છો રિદ્ધિસિદ્ધિ ગણપતિ મંદિરે જલયાત્રાના દર્શન. અને આપણી સાથે અહીંના આયોજક છે, પ્રથમ તો આપનું નામ જણાવો અને આજના દર્શન વિશે કહો. મનોજ સામાણી, રિદ્ધિસિદ્ધિ યુવા ગ્રુપમાંથી બોલું કહું છું અને આજે અમારા ગણપતિ મંદિરની અંદર નૌકા વિહારના દર્શન લાલાજીના સ્વરૂપની અંદર દ્વારકાધીશને કરાવેલા છે. તો અમે આવી જ રીતે લાલાજીના નૌકા વિહાર જોઈ શકો છો, ફૂલ પધરાવેલા છે, પાણી જે આખો ઓજ બનાવેલ છે ઉપરથી વરસાદ, કુદરતી વરસાદ બનાવેલો, પણ આજે દ્વારકાધીશની અસીમ કૃપાથી દ્વારકાની અંદર પણ ખૂબ વરસાદનું સારું એવું થઈ ગયેલા છે. અમે પણ અમારે ધન્યતા મનાવીએ કે અમે લાલાજીને લાડ લડાવવામાં સાથે અમને પણ આજ વરસાદનો ખૂબ લાભ મળ્યો. તો આપણે સૌ કોઈ દર્શન કરી રહ્યા છીએ રિદ્ધિસિદ્ધિ સોસાયટી ગણપતિ મંદિરેથી કે જ્યાં આજે નૌકા વિહાર અને જલયાત્રાના દર્શન છે. દ્વારકાધીશની આ પ્રણાલી છે અને આ પ્રણાલી સૌ કોઈ દ્વારકાના નાના મોટા મંદિરો અનુસરે છે. દ્વારકાના નાના મોટા દરેક મંદિરોની અંદર એક દિવસ માટે પુષ્પ શૃંગાર હોય છે અને નૌકા વિહાર જલયાત્રાના પર દર્શન હોય છે. કેટલા એવા મંદિરો છે કે જ્યાં પુષ્પ શૃંગાર થાય છે, કેટલાય માતાજીના મંદિરો એવા આવેલા છે. આપણે પણ દ્વારકા ટુડેના માધ્યમથી અવારનવાર કેટલાય મંદિરોના આપણે પુષ્પ શૃંગારના જે દર્શન હોય છે અવા અચૂકથી મૂકીએ છીએ. હાલ જે આપ દર્શન કરી રહ્યા છો રામ દરબાર છે, ભગવાન રામ સીતા અને લક્ષ્મણની મૂર્તિના દર્શન આપ સૌ કોઈ કરી રહ્યા છો. અહીં જ બીજા પણ મંદિરો આવેલા છે એના પણ આપણે દર્શન કરીએ. તો જે મેઇન મંદિર આવેલું છે જે રિદ્ધિસિદ્ધિ ગણપતિ મંદિર જે અહીં રિદ્ધિસિદ્ધિ સોસાયટી આવેલી છે ત્યાં જ સાથે જ અહીં આપણી સાથે ભક્તો જોડાયેલા છે અને આજના દર્શન વિશે શું કહેશો? આજે પ્રથમ આપનું નામ જણાવો. સ્મિતા મોદી. હા, એ દ્વારકામાં છે. હા, બહુ સરસ દર્શન છે જલનાવના. હા હા, વરસાદ તો આવી ગયો છે આજે. તો આપણી સાથે ભક્ત પણ જોડાયેલા હતા અને હાલ જે દર્શન આપ કરી રહ્યા છો એ અહીંનું જે મેઇન મંદિર છે રિદ્ધિસિદ્ધિ સોસાયટીનું, જે રિદ્ધિસિદ્ધિ સોસાયટી રિદ્ધિસિદ્ધિ ગણપતિ ગણપતિજીના આપ દર્શન કરી રહ્યા છો. દ્વારકા ટુડેના માધ્યમથી લાઈવ આપણે દ્વારકાના રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં આવેલા રિદ્ધિસિદ્ધિ ગણપતિ મંદિરે દ્વારકા ટુડે લાઈવ છે અને જ્યાં નૌકા વિહાર મનોરથ કરવામાં આવ્યો હતો એના આપણે દર્શન કર્યા. નૌકા વિહાર પાછળનો નૌકા વિહાર પાછળનો મહિમા આવ્યો છે કે ભગવાનને એક વિનંતી કરવામાં આવે છે કે ભગવાન જલયાત્રા કરવાની, એક ભગવાનને વિનંતી કરવામાં આવે છે કે ભગવાન જરૂર વરસાદ જલ્દી આપે. સાથે રિદ્ધિસિદ્ધિ પણ આપ દર્શન કરી રહ્યા છો ગણપતિની સાથે, ગણપતિના પત્ની સ્વરૂપ રિદ્ધિ અને સિદ્ધિ પણ છે. રિદ્ધિસિદ્ધિ સહિત અહીં ગણપતિ બિરાજમાન આપ દ્વારકા ટુડેના માધ્યમથી દર્શન કરી રહ્યા છો. સાથે જ સરસ્વતીની મૂર્તિ પણ આવેલી છે તેના પણ આપ સૌ કોઈ દર્શન કરી રહ્યા છો. જલયાત્રા મનોરથ પાછળ ભગવાન જે એક નૌકાની અંદર એક વિહાર કરવા નીકળે, કુદરતી પ્રકૃતિની એક મોજ લે એવું એક ભાવ દર્શાવવામાં આવે છે. અને દ્વારકાધીશની આ પરંપરા હોય અને બધા જ અહીંના નાના મોટા મંદિરોમાં આ પરંપરા અનુસરવામાં આવે છે.
અને ખાસ ભગવાનને વિનંતી કરવામાં આવે છે કે ભગવાન ઝડપથી વરસાદની કૃપા કરે. આમ તો આજે દ્વારકાની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં એવો વરસાદ પડ્યો છે, એટલે ભગવાનને પ્રાર્થના કર્યા પહેલાં જ આ વખતે તો ભગવાને માની લીધું છે અને સારો એવો વરસાદ દ્વારકાની અંદર આજ સવારથી જ ચાલુ છે, અત્યારે પણ સારો એવો વરસાદ આવી રહ્યો છે. સાથે જ સંતોષી માતાજીનું પણ મંદિર છે, જે પણ આપ સૌ કોઈ દ્વારકા ટુડેના માધ્યમથી લાવ દર્શન કરી રહ્યા છો. સંતોષી માતાજીના ઘણા બધા જે મહિલાઓ હોય છે એ ખાસ વ્રત કરતા હોય છે, જેથી કરીને એ વ્રત માટે થઈને ઘણા બધા અહીં સંતોષી માતાજીના દર્શન કરવા માટે કેટલાય ભક્તો અહીં આવતા હોય છે. આજ મંદિરમાં બીજા પણ સાંઈબાબાના દર્શન થઈ શકે છે, એ પણ તમે જોઈ રહ્યા છો કે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરની અંદર સાંઈબાબાની પણ મૂર્તિ બિરાજમાન છે. રામ દરબાર, ગણપતિ મંદિર અને સાંઈબાબાનું મંદિર એક સાથે બધા જ ભગવાનના આપ દર્શન કરી શકો. તપ સૌ કોઈ દ્વારકા ટુડે લાઈવ ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો. દ્વારકાની અંદર આવેલા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની અંદર રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરે નૌકા વિહાર જલયાત્રાનો મનોરથ જેને આપ સૌએ દર્શન કર્યા દ્વારકા ટુડેના માધ્યમથી લાઈવ, અને સાથે જ અહીં જલારામ બાપાની પણ મૂર્તિ બિરાજમાન છે, જેથી કરીને ભક્તો એના પણ દર્શન કરી શકે. સાથે જ દર્શન કરવા આવતા ભક્તોની સાથે આપણે વાત કરીએ કે આપનું નામ શું છે? શીતલબેન. અને આપ અહીંના જ રહેવાસી છો? વ્રતધામમાં. અને આજના દર્શન વિશે આપ શું કહેશો? આજના દર્શનનો લાભ લઈને અમે હર્ષ અનુભવીએ છીએ કે આવા દર્શનનો અમને લાભ મળ્યો. અહીંયા બીજા પણ ઉત્સવો ઉજવવામાં આવે છે આ મંદિર, તમે રોજે દર્શન કરવા આવો છો કે આજે જ? રોજે આવીએ છીએ દર્શન કરવા. હા, અહીં નવરાત્રી થાય છે, ગણેશ મહોત્સવ થાય છે, બધા અલગ વિવિધ થાય છે દર્શન. હા, બીજા પણ આપણા બેન આપણી સાથે છે, આપનું નામ જણાવો ને આપ કઈ જગ્યાએ રહો છો? રીનાબેન બારાઈ. હા, અહીંયા એની બાજુમાં. આજના દર્શન વિશે આપ શું કહેશો? આજના દર્શન સરસ થયા છે ને, અહીંયા નવા નવા પ્રોગ્રામ થાય અમે જોવાય આવીએ છીએ. હા, તો આપણી સાથે ભક્તો પણ જોડાયેલા હતા કે જેઓ નૌકા વિહારના દર્શન કરવા આવ્યા છે તેમજ રોજે દર્શન કરવા આવે છે. ફરી એકવાર આપને નૌકા વિહારના દર્શન કરાવવા માંગીશ, અને હા, આપ ફરીથી એક વખત ઓલી હોડી. તો ફરીથી એકવાર આપ સૌ કોઈ નૌકા વિહારના દર્શન કરી શકો છો. ખૂબ જ સુંદર એવું આયોજન છે કે ભગવાનને અહીંયા વરસાદ પડે એવી ભાવના સાથે ગોઠવવામાં આવ્યું છે, સાથે જ ભગવાનને નૌકાની અંદર ભગવાન એક પ્રાકૃતિક આનંદ લે, મોજ કરે એવી ભાવના કરવામાં આવે છે નૌકા વિહાર મનોરથથી. તો દ્વારકા ટુડે સાથે આપ સૌ કોઈ જોડાયેલા હતા, આપણે દ્વારકા ટુડે લાઈવ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરેથી લાઈવ હતું, અને આપણે સૌ કોઈ અહીં નૌકા વિહાર મનોરથના દર્શન કર્યા. હજુ પણ થોડી વાર રહીને દ્વારકા ટુડે ફરીથી લાઈવ થશે, તો ફરીથી આપ સૌ કોઈ મારી સાથે જોડાશો. એક અલગ જ પ્રોગ્રામ, એક અલગ જ સ્ટોરી સાથે આપણે ફરીથી થોડી વારની અંદર મળીશું. તો સૌને લાઈક કોમેન્ટ અને શેર કરનાર સૌને જય દ્વારકાધીશ. કેમેરામેન નિલેશ ચાવડા સાથે વૃંદા પાઢિયા, દ્વારકા ટુડે, જય દ્વારકાધીશ.